हेलो फ्रेंड्स, गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट टाइम आपणे एक्टिविटी 2 અને 3 જોઈ હતી, જેમાં એક ગેમ હતી। ગેમની અંદર તમારામાંથી એક લીડર બને, આગળ આવે અને પછી એ જે વસ્તુઓ માંગે તે તમારે એને આપવાની હતી। યાદ છે ને ફ્રેન્ડ્સ? પછી શું હતું? તો એ જે વસ્તુ કલેક્ટ કરે છે એને વન બાય વન પરિચય આપે છે। ત્યારબાદ આપણે જોયું હતું ધીસ અને ધેટ, અને લાસ્ટમાં આપણે જોયું હતું ક્વેશ્ચનના આન્સર વ્યવસ્થિતોમાં આપવાના હતા। ચિત્ર જોઈને તમારે ક્વેશ્ચનના આન્સર શેમાં આપવાના હતા ફ્રેન્ડ્સ? યસ અને નોમાં, રાઈટ? તો આજે આપણે ફરીવાર એ એક્ટિવિટીનું રિવિઝન કરીશું। સૌપ્રથમ જોઈશું આપણે ઓબ્જેક્ટ્સ ઇન્ટ્રોડક્શન, એટલે કે આપણી આસપાસની વસ્તુઓનો પરિચય। ઓકે, તો ફ્રેન્ડ્સ હવે આપણે કેટલીક વસ્તુઓનો પરિચય મેળવીશું। ધીસ ઇઝ અ બલ્બ, ધીસ ઇઝ કેબેજ, ધીસ ઇઝ અ બોટલ, ધીસ ઇઝ અ કવર, ધીસ ઇઝ અ શાર્પનર, this is a sketch pen, this is a box, this is whitener, this is tomato, this is a cap, this is a pencil, this is a scale, this is a scissor, this is a fevicol, this is a page, this is a notebook, this is a book। આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને ઓબ્જેક્ટના પરિચયમાં સમજ પડી હશે। હવે આપણે સમજીશું ધીસ અને ધેટ। ફ્રેન્ડ્સ હવે આપણે સમજીશું ધીસ એન્ડ ધેટ। લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા તે પ્રમાણે આ ચિત્ર કેવું છે? આપણી નજીક, તો શું આવશે ખાલી જગ્યામાં? ખાલી જગ્યા ઇઝ અ ટમેટો, રાઈટ? શું આવશે? ધીસ, ધીસ ઇઝ અ ટમેટો। નેક્સ્ટ સેકન્ડ ખાલી જગ્યા ઇઝ અ કાઇટ, કાઇટ કેવું છે ફ્રેન્ડ્સ? આપણાથી દૂર, તો શું આવશે? ધીસ કે ધેટ, રાઈટ? શું આવશે ફ્રેન્ડ્સ? ધેટ। ધેટ ઇઝ અ કાઇટ। નેક્સ્ટ શેનું છે ચિત્ર? રાઈટ। થર્ડ ખાલી જગ્યા ઇઝ અ ટ્રેન, ધીસ કે ધેટ? વેરી ગુડ, નજીક છે એટલા માટે શું આવશે? ધીસ, ધીસ ઇઝ અ ટ્રેન। નેક્સ્ટ શેનું પિક્ચર છે ફ્રેન્ડ? પેન। ફોર્થ ખાલી જગ્યા ઇઝ અ પેન, ધીસ કે ધેટ? રાઈટ, ધીસ, ધીસ ઇઝ અ પેન। ફિફ્થ ખાલી જગ્યા ઇઝ અ બોલ, બોલ નજીક છે કે દૂર છે? રાઈટ, તો શું આવશે ફ્રેન્ડ? ધેટ, ધેટ ઇઝ અ બોલ। લાસ્ટ એગ, સિક્સ ખાલી જગ્યા ઇઝ એન એગ,
राइट दिस इज एन एग फ्रेंड्स आपने समझे दिस अने दैट हवे आपने एमां थोड़ुं आगळ समजीशुं फ्रेंड्स ज्यारे नजीकनी वस्तु एक करता वधारे होय त्यारे दिस वपरातो नथी ત્યારે એના બદલે શું વપરાય ધીઝ શું વપરાય ધીઝ ઓકે તે જ પ્રમાણે જ્યારે વસ્તુ આપણાથી દૂર હોય પરંતુ એક નહીં હોય ઘણી બધી હોય તો ત્યારે ધેટ નથી વપરાતું બટ ધેટને બદલે શું વપરાશે ડોઝ શું વપરાશે ધીઝ ઓકે This no, this, that no, those. Friends, જો મારી પાસે એક જ ચોક હતે તો હું શું કહેતી This is a chalk, right? પણ મારી પાસે ઘણા બધા ચોક છે તો હું શું કહીશ These are chalks. પેલું એક પક્ષી છે તો ત્યારે શું બોલાશે That is a bird. પરંતુ ત્યાં ઘણા બધા પક્ષીઓ છે તો શું બોલાશે ધોઝ આર બર્ડ્સ ફ્રેન્ડ્સ હવે સમજીશું આપણે ધીસ અને ધીસ વસ્તુ એક જ હોય ત્યારે શું વપરાય છે ધીસ અને જ્યારે એક કરતાં વધુ હોય ત્યારે શું વપરાય છે ધીઝ ઓકે ધીસ ઇઝ અ બસ ધીઝ આર બસીસ This is a potato. These are potatoes. This is a mango. These are mangoes. This is a tree. These are trees. This is a glass. These are glass. This is a glass. These are glasses. This is a chair. These are chairs. This is a watch. These are watches. Friends, હવે આપણે સમજીશું that અને those. જ્યારે દૂર વસ્તુ હોય અને એક જ હોય ત્યારે આપણે શું વાપરીશું that. Right? અને દૂરની વસ્તુ જ્યારે એક કરતા ઘણી બધી હોય ત્યારે શું વાપરીશું those. Okay? Friends, આપેલા ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા તીની નિશાની છે જે શું સૂચવે છે કે વસ્તુ આપણાથી દૂર છે ઓકે તો જ્યારે તમને પિક્ચર સાથે ટીની નિશાની આપવામાં આવે તો તમારે ત્યારે શું સમજવાનું કે વસ્તુ આપણાથી કેવી છે દૂર ઓકે હવે આપણે જોઈએ એના સેન્ટેન્સ ધેટ ઇઝ એન અમ્બ્રેલા ધોઝ આર અમ્બ્રેલાસ That is a tomato. Those are tomatoes. That is an apple. Those are apples. That is a dish. Those are dishes. That is a bench. Those are benches. That is a kite. Those are kites. That is a book. Those are books. ફ્રેન્ડ્સ લાસ્ટ ટાઈમ આપણે ચિત્ર પરથી પ્રશ્નના જવાબ યસ કે નોમાં આપ્યા હતા હવે આપણે નો હોય તો જવાબ સુધારીને આપીશું ઇટ ઇઝ અ રોઝ
No, it is not. It is a lotus. Very good. It is a duck. Yes, it is. It is a tortoise. Yes, it is. Is it a balloon? No, it is not. It is. It is a ball. Very good. Is it a slide? Yes, it is. Very good. Is it a donkey? Yes. Donkey? No, it is not. It is a dog. Very good. It is a bus. Yes, it is. It is a dustbin. Yes, it is. Dustbin? No, it is not. It is a bag. It is a home? No, it is not. Then it is a school. Okay, good. Is it tree? Yes, it is. Is it a cloud? No, it is not. It is a bird. Very good. ओके तो फ्रेंड्स आई होप के तुमने आज की एक्टिविटी में बहुत सारी समझ पड़ी गई हे ओके फ्रेंड्स गुड बाय टेक केयर.